સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. બેજુ બાવરા એક દિવસ ફરતા ફરતા તાનસેન ને મળ્યા. તાનસેને કહ્યું કે તું અહીંયા અમારા નવરત્નમાંથી એક રત્ન થઈ જઈશ, તું અકબર માટે ગા. કહ્યું કે નહીં, ગુરુજી જે રસ્તા ઉપર ગયા ને એ રસ્તા ઉપર હું પણ જઈશ. છેલ્લે અકબરે કહ્યું કે બેજુ બાવરા, જો વિશેષ તું તાનસેનથી ગાઈ દે તો હું તારા ભગવાનને માનતો થઈ જાઉં, બાકી જો તું હારી જઈશ તો તારે મારી નીચે આ વગાડવામાં રહેવાનું, ગાવામાં રહેવાનું. શરત નક્કી થઈ. તાનસેનને કહ્યું કે આપણા રાજ્યની ઇજ્જતની વાત છે. તાનસેને રાખ છેડો દીપક, અને જેવો દીપક રાખ છેડો ને બધી જગ્યાએ દીપ એમનેમ રાખથી પ્રગટાવાઈ ગયા, રાખથી પ્રગટાવાઈ ગયા. વોલ્યુમમાં પોતકુવા રાખથી એકદમ પ્રગટી ગયા દીપક. ને એ સમયે બૈજુ બાવરાએ મલ્હાર રાગ ગાયો ને વરસાદ કરી દીધો, બધા દીપ બુજાવી દીધા. પછી કે આ કઈ વિશેષતા છે નહીં. અને છેલ્લે એક કાળો પથ્થર લેવા અને બહાર રાખ છેડો, જેવો જ બહાર રાખ છેડો, બહાર રાખ છેડો ને એટલે એ પથ્થર પીગળવા માંડ્યો. અને પથ્થર પીગળી ગયો એટલે અકબરે ઉભા થઈને સ્વીકાર લીધું કે પથ્થરમાં ચૈતન્ય તત્વ હોય છે ને આપણે માનતા નથી. આ બહાર રાખ છેડો મને, મેં તમને કીધું ને સાત પ્રકારના સા રે ગા મા પ ધ ની સા છે, તમને સેજ સમજાવી દઉં. પેલો સા ઉપરથી ષડજ નામનો છે, સા રે ગા મા પ ધ, ષડજનો નાસિકા કંઠ ઉર તાલુ જીહવા ને દાંત છ સ્થાનમાં સહયોગથી ષડજ બોલી શકાય, છ જગ્યાએથી. અને એનું સ્થાન છે નાભીમાં, ષડજ નાભીથી નીકળે. આજ સુધીની કોઈ કથામાં મેં કીધું નથી, પહેલી વખત અર્જુનનાથ બાપુના આ સાનિધ્યમાં આજ સુધીની ફિલોસોફી છે. કારણ કે આ પદ્ધતિ આજ સુધીની કોઈ વક્તા પાસે તમે સાંભળી નહીં હોય. કારણ કે નાભીના સ્થાનમાંથી આ ષડજ રાગ નીકળે છે, એના દેવતા અગ્નિ છે. અને એ ષડજ રાગ તમારે સાંભળવો હોય એનું પ્રત્યક્ષ ઉદાહરણ છે મોર. મોર ષડજમાં જ ગાય, મોરનો ટહુકો ષડજમાં જ હોય. અને આ ષડજ રાગ સાંભળવાથી ગાવાથી પિત્તથી થતા રોગ હોય ને નાશ પામી જાય, જેટલા પિત્તના રોગ છે. એના પછી ઋષભ આવે, ઋષભ નાભીથી ઉપડે કંઠ સુધી અને મસ્તક સુધી ધ્વનિ પહોંચે, એનું સ્થાન હૃદય છે. એના દેવતા બ્રહ્મા છે અને એનું ઉદાહરણ છે પપીહા, ચાતક છે ને એ ઋષભમાં જ ગાય. કફના રોગ હોય તો આ સાંભળવાથી કે ગાવાથી જતા રહે. એના પછી ગંધાર, ગંધાર છે નાભી કંઠ મસ્તક નાસિકા ગંધયુક્ત છે, એના દેવતા સરસ્વતી છે. અને આ રાગનું પ્રત્યક્ષ ઉદાહરણ બકરો, બકરો ગંધારમાં ગાય અને પિત્ત રોગ એનાથી પણ મટે છે. પછી આવે છે મધ્યમ, નાભીથી ઉર પ્રદેશ હૃદય મધ્યનાદ, અને એના દેવતા છે મહાદેવ. અને એનું પ્રત્યક્ષ ઉદાહરણ છે મધ્યમ સ્વરમાં કાગડો ગાય છે, કાગડો મધ્યમ સ્વરમાં ગાય, એનાથી પણ કફ નીકળી જાય છે. અને પાંચમો રાગ છે પંચમ, જે નાભી ઉર હૃદય કંઠ અને શીર્ષ પાંચ સ્થાનોમાંથી સ્પર્શ થાય ને એટલે એને પંચમ કહેવાય. એના દેવતા લક્ષ્મી છે અને કોયલ એનું પ્રત્યક્ષ ઉદાહરણ છે, કોયલ પંચમ સુરમાં ગાય, એનાથી કફ નામનો રોગ થાય. પછી દૈવત, દૈવતનું સ્થાન છે તાલુ, એના ગણેશ દેવતા છે, પિત્ત નામના રોગ હટે છે, એનું પ્રત્યક્ષ ઉદાહરણ ડેટકો, ડેટકો દૈવતમાં ગાય. અને છેલ્લે નિષાદ, તીવ્રતાને લીધે બધાને દબાવી દે, નિષાદ રાગ બધાય રાગને દબાવી દે. ક્યારેક સ્પર્ધા હાલતી હોય ને દબાવવાની, નિષાદ નામનો રાગ બધા રાગોને દબાવી દે છે. અને એનું પ્રત્યક્ષ કોઈ ઉદાહરણ હોય તો હાથી, હાથી નિષાદમાં બોલે છે, વાતથી થતા રોગો નીકળી જાય છે. અને પ્રત્યક્ષ દેવતા સૂર્ય છે.
એટલે આ રાગોથી કફ વાત પિત્તના રોગો મટે છે. ને બધા અમુક અમુક પ્રાણીઓ અમુક રાગમાં જ બોલે, આજ સુધી આપણે ખબર છે નહીં. પાણી પાછળ પણ બહુ મોટું વિજ્ઞાન છે. એટલે વૃક્ષમાં ચૈતન્ય તત્વ હોય છે. વિનોબા ભાવે કહેતા કે હું આ બધા વૃક્ષોને ઋષિઓ માનું છું જે સમાધિ અવસ્થામાં બેઠા છે. વિનોબા ભાવે એવું કહેતા. અને વૃંદાવનની સત્ય ઘટના છે 1999ની ગીતા પ્રેસ ગોરખપુરમાં આ સત્યકથા છપાયેલી છે. વૃંદાવનમાં જ્યારે રોડ બનતો હતો ને વૃંદાવનથી મથુરા, ત્યાંના કલેક્ટરને બે વૃક્ષો સ્વપ્નમાં આવ્યા. કહ્યું કે અમે બંને સાધુઓ છીએ ને અમે બંને તપ કરીએ છીએ, અમારે 2 વર્ષ બાકી રહ્યા છે, બસ 2 વર્ષ પછી અમારું 12 વર્ષનું તપ પૂરું થશે. એટલે કલેક્ટર સાહેબ પ્લીઝ હાથ જોડીને તમને માફી માગી, અમે તમે અમને કાપતા નહીં, 2 વર્ષ પછી આ ને આ તારીખે અમે સ્વયં સુકાઈ જશું. અને ત્યાં સુધી કલેક્ટરે ઓર્ડર કેન્સલ કરાવ્યો, 2 વર્ષ રાહ જોઈ, એ જ તારીખે 2 વૃક્ષો સુકાઈ ગયા. એટલે ક્યારેક સંતો વૃક્ષો થઈને રહેતા હોય છે. સમાધિ ચૈતન્ય અવસ્થા એટલે વૃક્ષની અવસ્થા. એમ આ બંને વૃક્ષનો પણ મોક્ષ થયો. ને પછી એક દિવસ ક્રીણી ભો ફલાનીતિ શ્રુતવા સત્વરમચ્યુત ફલેર પૂયદ રત્નૈ ફલ ભાંડામ પૂરી ચ ભો ક્રીણી ફલામ. એ કોઈ ફળ લ્યો, કોઈ ફળ લ્યો, કોઈ ફળ લ્યો, કોઈ બોર લ્યો, એમ એક બોર વેચવા વાળી સુખિયા માલણ ભગવાનના ઘરને એમને બોર વેચતા વેચતા ખાલી પરિક્રમા થઈ ગઈ. સ્પેશિયલ પરિક્રમા કરવા માટે નહીં, પણ બોર વેચવા માટે ભગવાનનું ઘર વચમાં આવતું હતું ને વારંવાર ફરે રાખતા, એટલે પરિક્રમા થઈ ગઈ ને પરિક્રમા થઈ ગઈ ને. એટલે કાનાએ કીધું, મને આપની બોર? તો કે થોડુંક અનાજ લઈ આવ. કાનો એક મુઠ્ઠી ભરીને અનાજ લઈને દોડતો દોડતો આવ્યો. વિચારો કાનાની મુઠ્ઠી કેવડી, નાનો છોકરો દોડીને આવે તો કેટલા દાણા રહ્યા હશે. એ થોડાક દાણા, પણ એ થોડાક દાણા એને ટોપલામાં પધરાવ્યા અને ખોબો ભરાઈ જાય એનાથી વધારે બોર આપ્યા ને. એટલે કૃષ્ણને અંતરના આશીર્વાદ મળી ગયા ને. કૃષ્ણના ઘરે ગઈ ને તો એ દાણા સોનાના થઈ ગયા. ક્યારેક હૃદયથી આશીર્વાદ મળી જાય ને. કોક કહેતા હોય ને, ગોર બાપા આશીર્વાદ તો આપો. આશીર્વાદ આમ આપવાના ન હોય, હૃદયથી નીકળી જાય. ને ગોર બાપા એ પણ શીખ લીધું આશીર્વાદ બોલતા. કેમ કે કોઈ પગે લાગે નહીં, પાય લાગવું, ખાલી એમ ખાલી ઔપચારિક જ બોલે. એટલે પછી ઓલી ઔપચારિકતા આશીર્વાદ એમ ઔપચારિકતા થઈ જાય. બાકી આશીર્વાદ અહીંયા હૃદયથી નીકળે. અંબિકે જય હો જગદંબિકે, અંબિકે હો અંબિકે જય હો જગદંબિકે. 115 વર્ષો જય હો જગદંબિકે, અંબિકે હો અંબિકે જય હો જગદંબિકે. આમ તો બધાય છે ને, બધાને 100 વર્ષનું આયુષ્ય આપ્યું હોય, આ 15 વર્ષ એવા માટે વધારે દીધા કે તમે એક સંતને જન્મ આપ્યો છે. અંબિકે હો અંબિકે જય હો જગદંબિકે, અંબિકે હો અંબિકે જય હો જગદંબિકે. જેના જાય મારી લાજ અંબિકે, કહ્યું છે સુશીલો માતૃ પુણ્યેન પિતૃ પુણ્યેન ચાતુર્યમ. જેની માનું ચરિત્ર સારું હોય ને એનો દીકરો સંત પાકે. માનું પુણ્ય હોય તો સુશીલો માતૃ પુણ્યેન, કોઈ સારો ચરિત્ર વાળો દીકરો હોય એટલે સમજવાનું એની માં એનાથી ઉત્તમ ચરિત્ર વાળી હોય એ નિશ્ચિત છે. અંબિકે હો અંબિકે જય હો જગદંબિકે, આ રીતે કૃષ્ણએ આખું બધું ભરી દીધું. ખાલી કૃષ્ણની એમનેમ ચક્કરો લાગી જાય ને તો આપણી સાથે તો ગોવર્ધનજી છે. 108 કરો છો કે નહીં ગોપીઓ, કે ખાલી 4 જ? એક તો કોઈ કરજો, ગામની લાગ ન જાય, એક 108 કરી નાખજો. કે બધા કરે છે?
લોકો રાત્રે સૂવે નહીં ને પ્રદક્ષિણાઓ કરે, જેને કરવી હોય ને એ તો કરે. હે એમ ને, તમને વા નહીં થાય, કારણ કે 40 વર્ષ પછી 40મી સુધી નહીં ચાલો ને તો ક્યાંય નહીં ચાલો. એનાથી તો અત્યારે તમે ચાલી લ્યો પરમાત્માની પરિક્રમા માટે. ને આવી રીતે આ બોરવાડીનું પણ કલ્યાણ કર્યું છે. અને એક દિવસ બધા ભેગા થયા ને બધા બોલવા માંડી ગયા કે ઓહો, આપણે આ મહાવનમાં રહીએ છીએ, ગોકુળમાં પણ વારંવાર ઉત્પાત થાય છે. આ જો પૂતના આવી, સકટા સુર આવ્યો, તૃણાવત નામનો વંટોળિયો આવ્યો ને હવે વૃક્ષો પડી ગયા. ઉપનંદ કહે હવે આપણે અહીં રહેવું નથી. તો કે ક્યાં? કે એક જગ્યા મેં જોઈ છે જ્યાં આપણી ગાયોને લીલું મળી રહી, પાણી મળી રહી અને સુંદરમાં સુંદર વન છે. નામ છે વૃંદાવનમ. વનમ વૃંદાવનમ નામ પશવ્ય નવકાનનમ. અને બ્રહ્મ વૈવર્તક પુરાણ અને ગર્ગ સંહિતા પ્રમાણે એવો અહીંયા છે કે કૃષ્ણ જ્યારે આ ખાંડણીયા સાથે બંધાણા ને પેલી વેલી દોરી રાધાજીએ છોડી હતી. રાધાની ને કૃષ્ણની પહેલી મુલાકાત આ દોરી છોડવામાં. રામદેવજીને ઓલા મંડપમાં ન કોઈ દોરી છોડી આવે એમ રાધાજીએ પહેલી વેલી દોરી કાનાની અહીંયા છોડી હતી. પણ રાધાજીનું ચરિત્ર કાલે લેશે, કારણ કે આપણે આજે ગોવર્ધનજી સુધી પહોંચવું છે ને. એટલે હમણાં જ ગોવર્ધનજી કે ભાઈ અહીં બધો ભોગ પડ્યો છે, મારે તૈયારી છે, એટલે સીધા આપણે ગોપ ગોપી ગવામ સેવ્યમ પુણ્યાદ્રી તૃણ વિરુધમ. આ રીતે બધા લોકોએ પોતાનો સામાન ભરીને બધા આહીરો બધા આભીરો પહોંચી ગયા વૃંદાવન. વૃંદાવનમાં એને સરસ એવા બધા મકાનો બનાવ્યા છે, અર્ધચંદ્રાકાર તુલસીના રોપણો કર્યા છે અને ગોવર્ધન પર્વતની બાજુમાં બધા લોકો બેઠા છે. અને એ સમયે એક દિવસ કોઈ ગોવાળિયો વાંસ કાપીને એમાંથી પાવો વગાડતો હતો, પાવો, અને કાનો આ પાવો જોઈ ગયો. અને પછી કાનાએ કીધું મારે પાવો નહીં પણ મારે કંઈક અલગ બનાવવું. એને અલગ છિદ્રો કરી નવા, એની માને કહ્યું કે મને તમે મંગાવી દો, વાંસ મંગાવી દો, મારે બનાવવી છે વાંસળી, પાવો નહીં પણ વાંસળી બનાવી છે. આ વાંસળીનું વાદ્યની શોધ કાનાએ કરી છે. અને પ્રાથમિક શાળામાં કથા આવે છે, પ્રાથમિક શાળામાં એક કવિતા આવે છે, છઠ્ઠામાં કે ચોથામાં મને યાદ નથી, પણ આ શબ્દો સારા છે. આલા લીલા વાંસળીયા વટાવો, આલા લીલા વાંસળીયા. યશોદાએ હુકમ આપી દીધો, વાંસ કાપી આવો. લીલા વાંસળીયા રે વટાવો, આલા લીલા વાંસળીયા રે વટાવો. થોડુંક આળસ થાય છે, રસપુરી ખવાઈ ગયા ને, રસપુરી કા રે લો રે ની રે ઉતરાવો મારા પ્રભુજી ની વાસળી રે લો વાસળીયા રે વટાવો કૈથુમ કાલ કે ચાર વાસળી કૈથુમ કાલ કે ચાર વાસળી વગાડે ઓલો નંદજી નો લાડલો રે વાસળીએ કહ્યું સબો પડ્યો
વગાડી લીલા અને પછી વાંસળી વગાડી અરે આવ્યા નૌતર દખણ નામે એ આવ્યા આવ્યા ઓતર દશ નામે આવ્યા નૌતર દખણ નામે એ આવ્યા આવ્યા ઓતર દખણ નામે એ આંબલડા ખે તડડા મારા હરિ કેરા છલી બળાલે હજી વેણુ ગીત આવશે ને એમાં તમને વાંસળી વિશે સમજાય. વાંસળી કોને કહેવાય અને આ વાંસળી કેવી હોય કેવી વાગે એ આપણે ભાલકા કૃષ્ણ કનૈયા ને સંભળાવશું. કેવી વાંસળી અહીંયા એવા માટે ન રાખી કે બેનું બજેટ વધી જાય અને યજમાનો ઉપર ભાર ન પડે ને, એટલે બહુ ઇન્સ્ટ્રુમેન્ટ બહુ ઓછા રાખું. કેમ કે પછી ભાર પડે તો કોઈ કથા ન કરાવે. લોકો ધર્મથી દૂર જવા ન જોઈએ, ધર્મની નજીક આવવા જોઈએ. હું ક્યારેક ક્યારેક મારી દક્ષિણા પણ ન લો, લોકો ધર્મથી ભાગવા ન જોઈએ. કારણ કે બહુ ખર્ચો આવે તો કે ભાઈ આ કથા જિંદગીમાં ન કરાવાયો. એટલે લગભગ જગ્યાએ કથાની વાત આવે ને તો લગભગ મારી વ્યાસપીઠના પૈસા હું આપી જ દેતો હોય. લોકોને એવું ન થાય કે પૈસા માટે થાય છે, લોકોની આંખમાં એવું ન થાય. હું પૂજ્ય મૂળદાસ બાપુ ભેગો હું મુંબાસામાં ગયો અને મુંબાસામાં મેં 10 દિવસ સુધી પ્રવચન કર્યું. માણસોની કતારો બેસી જતી લાઈનમાં. હું સાયન્સ ઉપર વિજ્ઞાન ઉપર વાતો કરો ને એટલે વિદેશના લોકો બાપુના પ્રવચનમાં બહુ ઓછા હોય, 10-12 લોકો હોય. મારું પ્રવચન થાય એટલે આખું ભરાઈ જાય, બાર ઉભા રહી બધા. બાપુ મને કે મહાદેવભાઈ તમને બહુ ડિક્લેર કર્યા જેવા નથી હો કે મારું પત્તું કપાઈ જાય એમ છે. એ તો મારી યાર એવી મજાક કરતા. જ્યારે અમે જતા હતા ને ત્યારે રાત્રે 12 વાગે એને મારો દરવાજો ખખડાયો. કીધું કે મહાદેવભાઈ કાલ કવર મળવાનું છે, કવરનું તમે શું કરશો? તમારે મોટર ગાડી લેવી છે? મેં કીધું નહીં. મકાન બનાવવું છે? મેં કીધું નહીં. તો શું કરવું છે? મેં કંઈ નહીં બાપુ, હું વિચારતો તમે એ કવરનું શું કરશો. પછી બાપુ કે સૂઈ જાઓ. પછી અમે સૂઈ ગયા ને સવારે પહેલું વહેલું કવર મને આપ્યું. એટલે એ પહેલું વહેલું કવર મેં જેવું આપ્યું ને 5 લાખનું કવર હતું, મેં ત્યાં અન્નક્ષેત્રમાં આપી દીધું જ્યાં કાળિયા લોકો ખાય ને. અને પછી બાપુએ પણ એ કવર આપી દીધું, બાપુને પણ કવર આપ્યું હતું. એ પછી ત્યાંનો કનકસી બાબલા છે મુંબાસામાં કેન્યામાં, દરરોજના 20 લાખ રૂપિયા દાન કરે. કેટલા? 20 લાખ રૂપિયા. ઉઠીને 20 લાખ દાન કરી જ નાખે. જેટલી સ્કૂલો છે ત્યાં, જેટલી હોસ્પિટલો છે, જેટલા મંદિરો, જેટલું પણ કંઈ બધું છે ને હોસ્પિટલ, બધું કનકસી બાબલા, કનકસી બાબલા. અમેરિકાની યુનિવર્સિટી એને ડૉક્ટરની પદવી આપી, ડૉક્ટર કનકસી બાબલા, સારા કાર્ય કરવા બદલ. અને એ પ્લેનમાં અમને મૂકવાયો, જ્યાં પ્લેનના પગથિયા હોય ત્યાં સુધી એની ગાડી આવી, કેટલો પહોંચવાડો હશે, ત્યાં સુધી આવીને પાછો બાપુ પાસે રહ્યો. બાપા હવે એક એક કવર તો લેતા જાઓ. પાછું એને કવર આપ્યું ને, અમે પાછું કવર ત્યાં અન્નક્ષેત્રમાં આપી દીધું. પછી બાપુએ હાથ મૂકીને એટલું જ કીધું કે કનક, તને એવું છે ને કે ભારતમાંથી બ્રાહ્મણો અને સાધુ આવી કવર લેવા જ આવે ને, એટલે અમે આપતા જઈએ. અમે અમારા ખર્ચે આવ્યા ને અમારા ખર્ચે જશું. બાપુએ એના ખર્ચે ટિકિટ લીધી. એટલે કોઈને એવું ન થાય. મને બાપુએ કીધું મહાદેવ ધર્મની નજીક આવવા જોઈએ લોકો. એટલે ક્યારેક પૈસાનો ત્યાગ કરવો હોય તો ત્યાગ કરી દેવો, બાકી ધર્મની નજીક લોકો આવવા જોઈએ. લોકો ધર્મથી ભાગવા ન જોઈએ. આમાં ખર્ચો આવે ને આમ થાય ને એવું વિચારવા જ ન જોઈએ. આપણા ઘરના પૈસા ખર્ચી નાખો. અરે વેચાઈ જવું પડે ને તો વેચાઈ જાઓ, બાકી લોકો ધર્મની નજીક આવવા જોઈએ. એટલે આ તરફ વાંસળીનું આપણે ત્યાં રહેવું છે, ત્યાં ખમતીદર છે. આહિર સમાજ આખો આખો આહિર સમાજ આના ખર્ચો આપી દેશે. બાકી તો અમુક અમુક જગ્યાએ મેં કથાઓ કરી છે ને, હમણાં જ આ કથા કરીને આવ્યો ને ત્યાં હું મારા પોતાનું રોકાણ કરીને આવ્યો છું. બાકી કથાકાર પોતાના પૈસા ક્યાંય ન આપે. બીજા રહ્યા આ ગાયત્રી પરિવારવાળા. મેં મારા પોતાના પૈસા ગાયત્રી પરિવારમાં આપ્યા. ગાયત્રી મારી આત્મશ્લાઘા નથી, મને એમ થાય કે લોકો વધારે ધર્મની નજીક આવે. આમાં કોઈ મારી આત્મશ્લાઘા નથી. એ તો હું જેટલું ગાઈએ એટલું જતું રહી. એટલે આ ગાવાની વાત નથી, પણ લોકોને સંદેશ મળે કે અમે લૂંટવા નહીં, લૂંટાવા આવ્યા છે, લૂંટાવા આવ્યા છે.
લૂંટવાની કોઈ એવું વિચારતા હોય ને, અને આવી ભાવના એવા માટે રાખી કે અમારે વાં સારું થવું છે. તમે સારા ન કહો તો કઈ નહીં, પણ વાં પરમાત્મા પાસે તો સારું બનવું પડશે ને. બ્રાહ્મણમાં જન્મ આપ્યો તો પછી ત્યાં શું મોઢું બતાવું? તમને ગાદી ઉપર બેસાડ્યા, તમને લાખો લોકો પ્રણામ કરે, ધિક્કાર છે જો પછી તમે પૈસા લૂંટવામાં રહ્યો ને તો સમાજને છેતરો કહેવાય. તો આ રીતે વાંસળી કાન્હાએ વગાડીને, પેલી વખત વાંસળી વગાડીને ત્યાંની ગોપીઓ, ત્યાંના વાછરડાઓ, ત્યાંની ગાયો બધા લીન થઈ જતા. ને આજે કદાચિત યમુના તીરે વત્સાંશ્ચારયતો સ્વકૈઃ, પેલી વખત વાછડા ચરાવવા જાય છે વાંસળી વગાડતા વગાડતા. પણ એમાં કંસ મામાએ બીજું રમકડું મોકલું, એક વાછડો મોકલો. વત્સાસુર નામનો રાક્ષસ દૈત્ય બનીને વાછડાની વચ્ચે ઘૂસી ગયો, પણ કૃષ્ણ ઓળખી ગયા કે આપણી જાત વાળો નથી હો. એટલે ભગવાને તુરંત એના પૂંછડી અને પગ પકડી એકદમ આકાશમાં ફેરવીને કોઠાના ઝાડ સાથે એવો પટકો કે ગોવિંદાય નમો નમઃ એનું થઈ ગયું. ને એના પછી ભગવાન કૃષ્ણ ગાયો ચરાવે છે, ને એ ગાયો આ વાછડાઓ ચરાવે છે. વાછડાઓ ચરાવતા ચરાવતા એક દિવસ જંગલમાં દૂર જતા રહે છે, ને ત્યાં એક બકાસુરનો રાક્ષસ, બકી એટલે પૂતનાનો સગો ભાઈ, બકી એની સગી બેન, બેનનો બદલો લેવા માટે બકાસુર બગલો બનીને આવ્યો અને પોતાનું મુખ ફાડી અને કૃષ્ણને જેવો જ અંદર લઈ ગયો ને, એટલે કૃષ્ણ મોટા થઈને એક બંને હાથથી એક એક ચાંચ પકડીને ચીરી નાખી. બકાસુરનું પણ રામ નામ સત્ય કરી નાખ્યું. પણ અહીંયા શુકદેવજી કહે છે, તદા બકારીમ સુરલોકવાસિનઃ સમાકિરણ નંદ મલ્લિકાદિભિ. બકાસુરનો વધ કર્યો, બકાસુરનો મોક્ષ થયો, એટલે દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી. પરીક્ષિતજીએ પૂછ્યું કે ગુરુદેવ, આ ચમેલી અને મોગરાના પુષ્પની દેવતાઓએ વૃષ્ટિ કરી એ કેમ? તૃણાવર્તને માર્યો ત્યારે નહીં, પૂતનાને મારી ત્યારે નહીં, આ વત્સાસુરને સકટાસુરને માર્યો ત્યારે નહીં, ને બગલાને જ માર્યો તો અહીંયા શા માટે વૃષ્ટિ થઈ? શુકદેવજી મહારાજ કહે, વલ્લભાચાર્ય સુબોધિનીમાં લખે છે કે ધર્મક્ષેત્રને ભગવાને નિર્મળ બનાવ્યું ને એટલે વૃષ્ટિ થઈ, અને બગલો છે ને એ દંભનું પ્રતીક છે. ધર્મક્ષેત્રમાં દંભ ન ચાલે, ખોટા ડિંડક ન ચાલે, અને આખા ધર્મને દંભથી દૂર કરવું જરૂરી છે. એટલે તો વલ્લભાચાર્યજી કહ્યું, પાખંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવા ગતિર્મમા. અને એમના પછી ભગવાનનું પાછું જન્મ નક્ષત્ર આવ્યું, જન્મ દિવસ આવ્યો. દરેક માયોએ એના દીકરાનો જન્મ દિવસ કેમ ઉજવવો કૃષ્ણ શીખવે છે. જન્મ રક્ષા મધ્ય ભવતો વિપ્રેભ્યો દેહી ગાહ સુચિહિ. એ દિવસે માયે પોતાના હાથે ગાયોને અને બ્રાહ્મણોને દાન દીકરા પાસે અપાવ્યું. મીણબત્તી ઠારવાની નહીં, દીવાઓ પ્રગટાવવાના. આ જન્મ દિવસની આપણી પદ્ધતિ છે. અને પછી તો રમત રમે ભગવાન, કે ઝાડ ઉપર ચડી જાય, સંતા કુકડી રમે. ને એ સમયમાં આવી લીલાઓ કરતા કરતા ફરી એક રાક્ષસ આવ્યો, એ બકાસુરનો અને બકીનો ભાઈ હતો. એનું નામ હતું અઘાસુર, અઘ એટલે પાપ, અજગર બનીને આવ્યો છે. અને બહુ મોટું મોટું ફાલ્યું, બધા સંતા કુકડી રમતા, ચાલો સતાઈ જાય, ચાલો સતાઈ જાય. અને સતાવવા માટે કોઈ સ્થાન ન મળ્યું ત્યારે અજગરનું મુખ એને ગુફા જેવું લાગ્યું. એક ગોવાળ એક ગોપાલે કીધું, એ જોતો ખરો આ સર્પના દાંત જેવું છે કે નહીં, આ સર્પ અજગરની જીભ જેવું છે કે નહીં, તો અજગરનું શરીર હોય એવી ગુફા છે. અંદર જતાલે પણ ડર લાગવા માંડ્યો ને, તો કે હવે શું કરશું? બધા ગોપ બાળકોએ કહ્યું, ચાલો ડર દૂર કરવો હોય તો એક છે શું? ભાગવતજીમાં શુકદેવજી કહે છે, વિક્ષોધ્ય સંત કરતાડને યયું. કરતાડન એટલે તાલીઓ પાડવાથી બીક હોય જાય છે. તમે એકલા જતા હોય ને જંગલમાં, બીક લાગે એટલે તમે કંઈક ને કંઈક ગાવા માંડો. શા માટે ગાવ? તમને અનુભૂતિ થાય કે મારી સાથે શબ્દ બ્રહ્મ મારી સાથે છે, ડર જતો રહે. એમ તમે તાલી પાડો એટલે તમને ખબર પડે નાદ બ્રહ્મ મારી સાથે છે, એટલે ડર હોય જાય. બીક લાગે ને તમને ગમે ત્યારે તમારા દીકરાને, તો એને કહેવાનું કે 11 વખત તાલી પાડીને બોલી જા, શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ જય રામ જય જય રામ. આ મંત્રનું અનુષ્ઠાન અમારે બેટ દ્વારિકામાં હનુમાનજીનું મંદિર છે,
દાંડી વાળા હનુમાન, એક જ જગ્યા એવી છે જ્યાં હનુમાનજી એનો દીકરો મકરધ્વજ બે સાથે છે. આ જગ્યા પર પ્રેમ ભિક્ષુજી મહારાજે 13 મહિના સુધી કાષ્ટ મોનો આમ હલી ઈશારો કરીને કઈ નહીં કહેવાનું, લાખો મંત્ર લખી નાખ્યા ને પછી આ મંત્ર અનુષ્ઠાન કરી ને આ એક સાધુએ એવી એક જ્યોત જલાવી. 54 વર્ષથી બાલા હનુમાન જામનગરમાં 24 કલાક ધૂના લે છે. શ્રી રામ જય રામ જય જય રામ, તમારા દીકરાને ક્યારે ડર લાગે ને તમે 11 વખત તાલી પાડીને બોલશો એટલે ડર વહી જશે. આજે રાત્રે જ અનુભવ કરી લેજો. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. અરે ખાલી ઋષિઓના નામમાં તાકાત હોય તો ભગવાનના નામની ક્યાં વાત છે. તમે અનુભવ કરજો, સર્પ આવતો હોય ને એટલે આસ્તિક ઋષિનું નામ બોલજો એટલે સર્પ ત્યાંથી પાછો વળી જશે. ખાલી આસ્તિકનું નામ બોલજો, ઋષિઓના નામમાં એટલો પ્રભાવ હોય તો ભગવાનના નામની તો ક્યાં વાત છે. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. રામ નામ કે હીરે મોતી મેં બિકરાઉં ગલી ગલી, લે લો રે ભાઈ રામ કા નામ સુર મચાવો ગલી ગલી. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. આ રીતે કરતાળ એટલે તાલીઓ પાડતા પાડતા જેવા અંદર ગયા ને, એટલે જેવા કૃષ્ણ શોધવા માટે અંદર ગયા ને, એ સમયે આ વિશાળ મુખ વાળા પાપે મુખ બંધ કરી દીધું અઘાસુરે, અને કૃષ્ણએ એનું બ્રહ્મરંધ્ર તોડી અને એક જ મુષ્ટિકા સાથે આ અજગરનું પણ રામ રામ બોલી ગયું. ગળું રૂંધાઈ ગયું, બ્રહ્મરંધ્ર ફાટી ગયું અને આ અઘાસુરનો પણ મોક્ષ થયો, એનું પણ રામ નામ સત્ય થયું. કારણ કે આ અજગરના રૂપમાં અઘાસુર એવા માટે આવ્યો હતો કે અઘ કહેતા પાપ, પાપ અને અજગર બે સમાન કહેવાય. પાપ તમને પકડવાનું આવે, અજગર પણ તમને પકડવાનું આવે, પણ અજગરની બાજુમાં જાઓ તો અજગર છોડે નહીં, એમ પાપની બાજુમાં જાઓ ને તો પાપ તમને છોડે નહીં, એટલે પાપના રૂપમાં આવ્યો. આ લીલા ભગવાને કરી હતી ને તે ભગવાનની ઉંમર 5 વર્ષની હતી, પણ આ બધા બાળકો જે જે અઘાસુરને મારે, બકાસુરને મારે, વૃકાસુરને મારે, વત્સાસુરને મારે, જે જે જંગલમાં થાય ને એ બધી વાત ઘરે જઈને ગોપીઓને સંભળાવે એની માને, પણ આ 5મા વર્ષના જે વાત થઈ હતી ને 6ઠા વર્ષે સંભળાવી. પરીક્ષિતજી કહ્યું, ગુરુદેવ એમ કેમ 1 વર્ષ વીતી ગયું? તો કે હા, વચ્ચેની જે લીલા છે ને એ લીલાનું નામ છે ભોજન લીલા, એને ગોવિંદ લીલામૃતમમાં કૃષ્ણદાસ મહારાજજીએ ગોવિંદ લીલામૃતમ નામનો ગ્રંથ લખ્યો, એમાં આ લીલાને વિનોદ લીલા કીધી છે. વિનોદનો મતલબ છે વિના ઉદકે ન ઇતિ વિનોદ, ઉદક એટલે પાણી, પાણી વિના આનંદ આપે એને વિનોદ કહેવાય. આમ નો પાણી કોઈને છાંટો તો આનંદ આવી જાય, પાણી વિના આનંદ આપો એને વિનોદ કહેવાય, જેને કહેવાય મજાક આપણે. તો એને આ કોઈ ખીર લીલા પણ કહે છે, કોઈ કઢી લીલા પણ કહે છે. કે ભગવાન બધાએ કીધું આપણે વાછડા ચરાવવા જવું પડે ને, ક્યારેક ભૂખ લાગે તો વહેલું આવતું રહેવું પડે, આપણે સાંજ સુધી રોકાવું છે, વાછડા ચરાવવા જાય પણ દૂર જવાનું, ટિફિન ભેગું લઈ જવાનું, જેને કહેવાય બપોરના રોટલા, ભાથું લઈ લો ભેગું, અને બધા ભાથું લઈને જાય ને પછી કૃષ્ણ કેવું કરે, પુરુ રાજી મંડલે, જેમ કમળનું મંડલ હોય ને એમ બેસાડે, એક રાઉન્ડ, બીજો રાઉન્ડ, ત્રીજો રાઉન્ડ, એ બધાને કહે તું શું લઈ આવ્યો, તારી માએ શું બનાવી આપ્યું, ગાંઠિયા લાવજી ચાખવા દે, તારી માએ શું બનાવ્યું, થેપલા લાવ ચાખવા દેજી, એમ બધા પાસે ચાખે અને બધાનું આ જમે. પણ થયું એક એવું એક દિવસ કે આ ગોવિંદ લીલામૃતમની કથા છે કે જ્યારે મધુમંગલ નામનો બ્રાહ્મણનો દીકરો હોય ને, એ માને કહે કે માં જલ્દી તું જ મને તૈયાર કરી દે જમવાનું, આજ મારે જવું છે, કે આજે વાછરા ચલાવવા ન જાતું, કે પણ કેમ, કે બસ આજે ન જાતો, કે હું 1 મિનિટ કાના વિના નહીં રહી શકું. તો કે આ દીકરા એવા માટે ન જતો કે આપણા ઘરમાં બનાવવા માટે કંઈ છે નહીં,
તો કે માં કઈ નથી, પણ તું ઓલી છાસ તો પડી કઢી બનાવી નાખને. કે હું કઢી બનાવીશ ને તો મને ખબર છે ઓલો તારો કાનુડો છે ને એ બધાનું ચાખશે, એના દાંત એકદમ કોમળ દાંત છે ને એના દાંત અંબાઈ જશે. આવી કઢી પીશે ને ત્રણ દિવસની ખાટી છાસ છે. અને આ ગોવિંદ લીલામૃતમમાં ખીરની લીલા પણ છે કે ખીર બનાવી, પણ કઢી વધારે બંધ બેસે છે. કેમ કે કઢી ભગવાને જેવી બનાવી આ મધુમંગલની માં કે કઢી એક જ શરતે બનાવી દો, તારે કાનાને નહીં ખવડાવવાનું. મધુમંગલે કહ્યું કાંઈ વાંધો નહીં માં, હું નહીં ખવડાવું. અને ત્રણ દિવસની ખાટી કઢી બનાવી, કઢી એક દોણીમાં ભેરી, એક રોટલો લેતા ગયા અને જ્યારે જમવા બેઠા, ફરી પૂર્યું રાજમંડલે જમવા બેઠા ને ત્યારે કૃષ્ણ ઉભા હતા એનું વર્ણન સુંદર ભાગવતજીમાં શુકદેવજીએ કર્યું છે કે કેવી રીતે ભગવાન ઉભા હતા. અને આશાવલીમાં એટલું સુંદર વર્ણન છે કે ભગવાન ઉભા હતા, મને એવું લાગે કે જયારે શુકદેવજી વર્ણન કરતા ને એની સામે ચિત્ર ઉભું થઈ જતું હશે, કાં તો વ્યાસજી મારો લખતો હશે ને એની સામે ચિત્ર ઉભા. કેવું ચિત્ર! ખાલી શ્લોક સાંભળો એટલો ગમે ને એનાથી વિશેષ તો એનો અર્થ ગમે. Allah